તારીખ 24/8/22 ના રોજ અમે લોકોએ અમારી માહિતી આપીને તમારી પાસે અમે સરકારને મોકલી અને રેડ પડાવી હતી. એવી રીતે આવા લેભાગુ બિયાણ ઉત્પાદકો ઉપર પણ અમે અમારી નજર છે. સરકાર અમને સહકાર આપે ખેડૂતોના હિતમાં. બીજી વાત, જે રીતે ગુજરાત સીડ એસોસિએશન કામ કરે છે, હું એમને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું. ગુજરાતનું સીડ એસોસિએશન તારીખ 24/5/2022 ના રોજ એક કૃષિ મંત્રીને એક પત્ર લખે છે. એ પત્રની અંદર સીડ એસોસિએશન જણાવે છે કે અમે અને અમારા કોઈ પણ સભાસદ કાયદાથી બાધિત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને સપોર્ટ કરતું નથી અને એસોસિએશનનો કોઈ પણ સભ્ય આવી ગેરકાયદેસર બીટી કપાસનું ઉત્પાદન કરતા માલુમ પડશે તો અમે એમની સાથે સ્પષ્ટતા કરશું. ચાંગોદર પોલીસે 24/8/2022 ના રોજ એફઆઈઆર નંબર 1119201522 ના રોજ જે એફઆઈઆર ફાડેલી છે એ ગુજરાત સીડ એસોસિએશનના એમાં પણ સભ્યોના નામ છે. મારે ગુજરાત સરકાર અને એસોસિએશનને બંનેને પૂછવું કે તમે જે ખેતી કરતા ખેડૂતોને બરબાદ કરવા માટે એસોસિએશન છે, એક બિઝનેસ એસોસિએશન છે, અને આ બિઝનેસ એસોસિએશનની પહેલી ભૂમિકા છે અર્થોપાર્જન કરતાની સાથે ખેડૂતોની બરબાદીના ભોગે, ખેડૂતોના ભોગે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો વેપાર કોંગ્રેસ પક્ષ થવા દેશે નહીં. અને બીજી બાજુ એ જ પત્રના પેરા નંબર 9 એસોસિએશન એવું જણાવે છે કે ખેડૂતોને નુકસાન જાય, ખેડૂતોની છેતરપિંડી થાય, ખેડૂતોને બિલ વગરનો માલ મળે, ખેડૂતોને કોર્ટ કેસ કરવા કરી શકતો નથી એવી પરિસ્થિતિમાં મુકાય, કંપનીના નામ સરનામા એ બિયારણના પેકેટ ઉપર ના હોય, આવા લોકો જે લેભાગુ છે એવા તત્વો ના છૂટી જાય એના માટે સક્ષમ અધિકારી લાચાર થઈ જાય અને સમાંતર રીતે અર્થતંત્રનું દૂષણ ફેલાય એના માટે પણ અમારી જે મન પરિસ્થિતિ છે એ અમે સપોર્ટ આપતા નથી. એક બાજુ સીડ એસોસિએશન આવી સુફિયાણી વાત કરે અને બીજી બાજુ એના હોદ્દેદારો છે બીટી કપાસનું ગેરકાયદેસર વેચાણ કરે, તો આ પરિસ્થિતિની અંદર સીડ એસોસિએશનને પણ મારી વિનંતી છે, કોંગ્રેસ પક્ષ વિનંતી કરે છે કે ગુજરાતના ખેડૂતોને ખેતર ઉપર બરબાદી થાય એવું બિયારણ મોકલવા માટે 25/8/2022 ના રોજ ગુજરાતની જે ખેતીમાં બીટી કપાસનું જે ઉત્પાદન કરે છે એવી કંપનીઓ ખાસ કરીને જે ગુજરાત સીડ એસોસિએશન છે એની સભ્યો પણ છે એવી કંપનીઓ બીટી કપાસનું ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે બિયારણ ઉત્પાદન કરતા અને વેચતા એવા સમયે ગુજરાતના ખેતીવાડી ખાતાની સીધી નજર નીચે ચાંગોદર પોલીસે એમના ઉપર રેડ પાડી અને એમના ઉપર ફોજદારી કરાએ કાર્યવાહી શરૂ કરી અને એફઆઈઆર પણ પાડી. આ એફઆઈઆર બનાવ્યા પછી આજે એક વર્ષ સમય વીત્યો, એમાં પણ સરકારે શું પગલાં ભર્યા? આ તમામ જે બીજ ઉત્પાદકો છે, ગેરકાયદેસર રીતે બીટી કપાસનું ઉત્પાદન કર્યું છે, એની લેબોરેટરીમાં પણ ફલિત થયું છે, એ રાજ્ય સરકારની લેબોરેટરીમાં ફલિત થયું છે, છતાં પણ એમના ઉપર કોઈ સરકારી રાહે કોઈ ઠોસ કદમ લેવામાં આવ્યા નથી. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને આશ્વસ્ત કરે છે કે અમારી સરકારની અંદર બિયારણને લગતા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર અનઅધિકૃત રીતે નકલી બિયારણો જો વેચશે તો અમે એને સકંજો કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. રાજ્યના ખેતીવાડી ખાતાને અમે એક પડકારજનક સવાલ પૂછીએ છીએ કે ગયા વર્ષે આપે જે કંઈ ખેડૂતોના ખેતર ઉપર નબળા બિયારણ ન જાય એના માટે તમે કેટલી રેડ પાડી, કેટલાને પકડ્યા, કેટલા ઉપર તપાસ નિમી, કેટલાને ફોજદારી ગુના લગાડ્યા, એ વિગત મીડિયાના માધ્યમથી તમારી પાસેથી અમે મેળવવા માંગીએ છીએ ખેડૂતોના હિતમાં. બીજી બાબત એ છે કે ગુજરાતની અંદર જે રીતે બીટી કપાસનું વાવેતર દિવસે ને દિવસે થઈ રહ્યું છે અને
એમાં ખેડૂતોને સારું એવું પરિણામ પણ મળ્યું છે. જે કંપનીઓ સરકારી માન્યતાના રાહે ખેડૂતોના ખેતર ઉપર ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતો એને અમે આવકારીએ છીએ. એવા બીજ ઉત્પાદકોને કોઈ પણ પ્રકારની ગભરાટ કે કોઈ પણ પ્રકારની ડર રાખવાની કોઈ જરૂર નથી. ખેડૂતોની આબાદી માટે એનો સહયોગ ખૂબ અનિવાર્ય છે અને એમને તમામને ગુજરાતનો કોંગ્રેસ પક્ષ એની સાથે છે. પરંતુ ગુજરાતનું ખેતીવાડી ખાતું, ખેતીવાડી મંત્રાલય, સરકારી ધોરણો, જે લોકો બીટી કપાસનું ગેરકાયદેસર, અન્ય બિયારણનું પણ ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરીને ખેડૂતના ખેતર સુધી પહોંચાડે છે, એને આશ્વસ્ત કરે છે કે અમારી સરકારની અંદર બિયારણને લગતા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર, અનઅધિકૃત રીતે નકલી બિયારણો જો વેચશે તો અમે એને સકંજો કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. રાજ્યના ખેતીવાડી ખાતાને અમે એક પડકારજનક સવાલ પૂછીએ છીએ કે ગયા વર્ષે આપે જે કંઈ ખેડૂતોના ખેતર ઉપર નબળા બિયારણ ન જાય એના માટે તમે કેટલી રેડ પાડી, કેટલાને પકડ્યા, કેટલા ઉપર તપાસ નિમિત્ત કેટલાને ફોજદારી ગુના લગાડ્યા, એ વિગત મીડિયાના માધ્યમથી તમારી પાસેથી અમે મેળવવા માંગીએ છીએ ખેડૂતોના હિતમાં. બીજી બાબત એ છે કે ગુજરાતની અંદર જે રીતે બીટી કપાસનું વાવેતર દિવસે ને દિવસે થઈ રહ્યું છે અને એમાં ખેડૂતોને સારું એવું પરિણામ પણ મળ્યું છે. જે કંપનીઓ સરકારી માન્યતાના રાહે ખેડૂતોના ખેતર ઉપર ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતો એને અમે આવકારીએ છીએ. એવા બીજ ઉત્પાદકોને કોઈ પણ પ્રકારની ગભરાટ કે કોઈ પણ પ્રકારની ડર રાખવાની કોઈ જરૂર નથી. ખેડૂતોની આબાદી માટે એનો સહયોગ ખૂબ અનિવાર્ય છે અને એમને તમામને ગુજરાતનો કોંગ્રેસ પક્ષ એની સાથે છે. પરંતુ ગુજરાતનું ખેતીવાડી ખાતું, ખેતીવાડી મંત્રાલય, સરકારી ધોરણો, જે લોકો બીટી કપાસનું ગેરકાયદેસર, અન્ય બિયારણનું પણ ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરીને ખેડૂતના ખેતર સુધી પહોંચાડે છે અને ખેડૂતને બરબાદ કરવા માટે અને સરકારને સૂર પુરાવે છે, એવી કંપનીઓ સાથે સાઠગાંઠ જો ભારતીય જનતા પાર્ટી સરકાર ધરાવતી હોય તો અમે આવનારા દિવસોમાં ઝીણવટપૂર્વક એવી કંપનીઓ ઉપર નજર રાખવા જઈ રહ્યા છીએ. અને જે રીતે ગયા વર્ષે તારીખ 24/8/22 ના રોજ અમે લોકોએ અમારી માહિતી આપીને તમારી પાસે અમે સરકારને મોકલી અને રેડ પડાવી હતી, એવી રીતે આવા લેભાગુ બિયાણ ઉત્પાદકો ઉપર પણ અમે અમારી નજર છે. સરકાર અમને સહકાર આપે ખેડૂતોના હિતમાં. બીજી વાત, જે રીતે ગુજરાત સીડ એસોસિએશન કામ કરે છે, હું એમને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું. ગુજરાતનું સીડ એસોસિએશન તારીખ 24/5/2022 ના રોજ એક કૃષિ મંત્રીને એક પત્ર લખે છે. એ પત્રની અંદર સીડ એસોસિએશન જણાવે છે કે અમે અને અમારા કોઈ પણ સભાસદ કાયદાથી બાધિત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને સપોર્ટ કરતું નથી અને એસોસિએશનનો કોઈ પણ સભ્ય આવી ગેરકાયદેસર બીટી કપાસનું ઉત્પાદન કરતા માલુમ પડશે તો ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારે, જે તે સમયની કોંગ્રેસની કેન્દ્રની સરકારે આપણને સૌને એક માહિતી અધિકારનો એક કાયદો આપ્યો, એક શસ્ત્ર આપ્યું. ગુજરાતની અંદર વર્તમાન પરિસ્થિતિની અંદર એક સામાન્ય દાખલો મારી નજર સામે આવ્યો કે કૃષિ યુનિવર્સિટી 4 ગુજરાતમાં છે, જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી. એક ઇન્ફોર્મેશન, અમે ત્યાંના કર્મચારી તરીકે 3 પ્રકારના કર્મચારીઓ ત્યાં હોય છે, એક્સટેન્શનના, સંશોધનના અને શિક્ષણના. અમે મહેકમ માંગ્યું તો જૂનાગઢની યુનિવર્સિટીએ મહેકમ આપવાની ના પાડી અને નવસારી યુનિવર્સિટીએ મહેકમ આપવાની હા પાડી. કાયદાની જોગવાઈ એવી કહે છે કે આ માહિતી અધિકારનો કાયદો જે છે એ રીતે દરેક માણસને અધિકાર છે, હક છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સરકાર એક યુનિવર્સિટી એક કાયદાની જોગવાઈ મુજબ એ માહિતી આપે છે અને એક યુનિવર્સિટી માહિતી આપતી નથી. એવી જ રીતે મેં બીજી એક બાબતમાં માહિતી માગી કે જે બીજ નિગમ પાસે માહિતી માગી અને બીજું સીડ સર્ટિફિકેટ એજન્સી મેં થોડી વાર પહેલા વાત કરી એની પાસેથી માગી તો બીજ નિગમ માહિતી આપે છે અને બીજ પ્રમાણિત એજન્સી માહિતી નથી આપતા. એક સરખી માહિતી બંનેને પાસે માગેલી છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર પોતે શું છુપાવી રહી છે
ખેડૂતોના હિતની માહિતી, ખેડૂતોના વિકાસની વાતો કરવામાં ભારતીય જનતા પાર્ટીને આ માહિતી ન આપવા પાછળનો ગર્ભિત ઇશારો શું છે એ ભારતીય જનતા પાર્ટી અને કૃષિ મંત્રાલય સ્પષ્ટતા કરે. રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હેડક્વાર્ટર ઉપર ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્ન સમાન જે ખરીફ ઋતુની અંદર જે વાવણી શરૂ થશે, અને આપણે સૌ જાણીએ છીએ કે ખેતીના ઉત્પાદનનો સૌથી મહત્વનો કોઈ સ્ત્રોત હોય, કોઈ પરિબળ હોય તો એ બિયારણ છે. અને બિયારણની ગુણવત્તા અને બિયારણની જે ક્વોલિટી છે એ જો ઉત્પાદકો તરફથી સારી નહીં મળે ખેડૂતોને, તો ખેડૂતોની ખેતીને નિષ્ફળતા પૂરેપૂરી મળવાની શક્યતા હોય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી છેલ્લા લગભગ 10-12 વર્ષથી અમે સઘન રીતે રાજ્ય સરકાર તરફથી જે બિયારણ ઉત્પાદન કરે છે એ ઉત્પાદકોની ગુણવત્તા, બીજ નિગમ જે બિયારણ ઉત્પન્ન કરે છે એની ગુણવત્તા, અને સામાન્ય રીતે લેભાગુ લોકો પણ બિયારણનો ઉપયોગ કરી અને ખેડૂતોના ખેતર સુધી પહોંચાડે છે, આ તમામ બાબતો ઉપર કોંગ્રેસ પક્ષ ખૂબ બારીકાઈથી નજર કરી અને ખેડૂતોને નુકસાન ન જાય એના માટેની ચિંતા કરે છે. અમે ગયા વર્ષે ગુજરાતની અંદર બીટી કપાસને લઈ રાજ્ય સરકાર તરફથી જે કઈ 33 સ્કવોડ બનાવી હતી અને 33 જિલ્લામાં એ સ્કવોડે શું કામ કર્યું એનો અમે કાગળ ઉપર કૃષિ વિભાગ પાસે, ખેતી નિયામક પાસે જવાબ માંગ્યો, અમને સવાલનો જવાબ ન મળ્યો. આજે આપ સૌના માધ્યમથી અમે કૃષિ વિભાગને એ પૂછવા માંગીએ છીએ કે ગયા વર્ષે બીટી કપાસના લેભાગુ લોકોએ અનઅધિકૃત રીતે બિયારણનું ઉત્પાદન કરનારી કંપનીઓએ ખેડૂતના ખેતર સુધી હજારો પેકેટ પહોંચાડ્યા અને લાખો રૂપિયાની ખેડૂતોને જે નુકસાની કરી અને એના બદલામાં ખેડૂતોને શું વળતર મળ્યું, અને આવી કંપનીઓ કોણ કોણ છે, તમારી સ્કવોડે ક્યાં રેડ પાડી, કેટલા લોકોને પકડ્યા, કોણ એમાં જવાબદાર છે, આવો અમે સવાલ કર્યો. ખેતીવાડી ખાતા તરફથી અમને આવો કોઈ સવાલનો જવાબ ન મળ્યો. બીજી વાત, અમે સરકારની સીધી નજર કરી તારીખ